નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિશુ મંદિર YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિત માં કેટલી વખત પ્રકરણ ની અંદર ભાગ 8 જોઈશું. આપણે ભાગ 7 સુધી જોયુંતું, ગડિયો હતો આપણો 6 નો, એટલા સુધી આપણે જોયું. તેના પછી નો ટોપિક હતો કે ઘડિયાળ ની મદદ થી ખરીદી. તો ઘડિયાળ ની મદદ થી કઈ રીતે ખરીદી કરી શકાય, તો એ આપણે અહીંયા જોઈશું. તો દાખલા નંબર 1 માં એવી સૂચના છે કે આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે, આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે એ પ્રમાણેનો દાખલા અહીંયા આપ્યા છે. એટલે શરૂઆતમાં સૂચના એ પ્રમાણે લખેલી છે. તો અહીંયા દાખલો નંબર 1 નો પહેલો દાખલો જોઈશું કે 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો 4 ચોકલેટની કિંમત અહીંયા 8 રૂપિયા લખ્યું છે ને દાખલાની અંદર, એને 8 આપેલા છે ખાલી જગ્યામાં. તો અહીંયા 4 ચોકલેટ ગુણ્યા 2 કરીએ એટલે સીધા 8 રૂપિયા થાય, બરાબર. તો ચોકલેટ 4 છે તો એની કિંમત કેટલી હશે, 2 રૂપિયા એક ચોકલેટની કિંમત, એટલે અહીંયા 8 આપેલા છે, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે 4 ચોકલેટ ગુણ્યા 2 રૂપિયા બરાબર 8 રૂપિયા થશે. એવી રીતે દાખલા નંબર બીજો છે કે 3 પેન્સિલ બોક્સ ની કિંમત 30 રૂપિયા થાય. 3 પેન્સિલ બોક્સ છે એની કિંમત કેટલી થાય, 30 રૂપિયા થાય. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એક પેન્સિલ ની કિંમત 10 રૂપિયા થાય, બરાબર. તે 3 પેન્સિલ બોક્સ ની કિંમત 30 રૂપિયા થાય છે એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે એક પેન્સિલ ની કિંમત કેટલી છે, 10 રૂપિયા છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 3 પેન્સિલ બોક્સ ગુણ્યા 10 રૂપિયા, બરાબર. એટલે આપણે પેન્સિલ જે 3 પેન્સિલ બોક્સ છે એમાં એક પેન્સિલ બોક્સ ની કિંમત કેટલી હશે, 10 રૂપિયા છે. એટલે અહીંયા 3 પેન્સિલ બોક્સ છે ગુણ્યા 10 રૂપિયા એટલે 10 કરી 30. એટલે ઘડિયાળની આપણે અહીંયા સૂચના હતી કે આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે, એટલે આ બધી વસ્તુઓની એટલે કે 3 પેન્સિલ બોક્સ એ વસ્તુ છે એની કિંમત કેટલી થશે. તો ઘડિયાળની મદદથી ખરીદી અહીંયા લખેલું છે. તો આપણે ઘડિયાળની મદદથી એ દાખલો કરી શકીએ કે 10 તરી 30 રૂપિયા, કે 3 પેન્સિલ બોક્સની કિંમત 30 રૂપિયા થશે, કારણ કે એક પેન્સિલ બોક્સની કિંમત કેટલી છે, 10 રૂપિયા છે. એટલા માટે 30 રૂપિયા થશે 3 પેન્સિલ બોક્સની કિંમત. અહીંયા દાખલા નંબર 3 છે એમાં જોઈશું કે 10 પેન્સિલ બોક્સની કિંમત 100 રૂપિયા થાય. 10 પેન્સિલ બોક્સ છે, બરાબર, એની કિંમત કેટલી છે, 100 રૂપિયા છે. તો આમાં પણ એવું જ છે કે એક પેન્સિલ બોક્સની કિંમત કેટલી થશે, 10 રૂપિયા થશે, કારણ કે 10 પેન્સિલ બોક્સ છે એની કિંમત 100 રૂપિયા છે. એટલે અહીંયા 10 પેન્સિલ બોક્સ ગુણ્યા 10 રૂપિયા, બરાબર. 10 પેન્સિલ બોક્સ ગુણ્યા 10 રૂપિયા, બરાબર. તો 10 ગુણ્યા 100 રૂપિયા થાય. તો 10 નો ગણ્યો બોલીએ તો 10 ગુણ્યા 100 રૂપિયા. તો એક પેન્સિલ બોક્સની કિંમત 10 રૂપિયા છે, તેથી 10 પેન્સિલ બોક્સની કિંમત 100 રૂપિયા થાય. એ પ્રમાણે આપણે સરસ રીતે લખી શકીએ. હવે આગળ જોઈએ તો દાખલા નંબર 4 છે. કયો છે દાખલા નંબર 4 છે. તો દાખલા નંબર 4 ની અંદર 9 ભૂગાની કિંમત શું કહે છે, 9 ભૂગાની કિંમત 45 રૂપિયા થાય. 9 ભૂગાની કિંમત 45 રૂપિયા થાય. તો આપણે અહીંયા 9 નો ગણ્યો બોલીએ તો 45 ક્યારે આવે છે, તો 9 એકા 9 વા 9 દુ 18 9 તે 27 9 ચોક 36 9 પંચા 45 થાય. એટલે 9 પંચા 45 થાય એટલે અહીંયા 45 રૂપિયા આવે જવાબ. તો 9 ભૂગાની કિંમત 45 રૂપિયા થાય છે. તો 9 ભૂગા ગુણ્યા 5 રૂપિયા લખાય છે અને બરાબર 45 રૂપિયા લખાય. તો 9 ફૂગાની કિંમત કેટલી થશે, 45 રૂપિયા થશે, બરાબર. હવે 5 રમકડાની કિંમત દાખલા નંબર 5 છે કે 5 રમકડાની કિંમત 20 રૂપિયા થાય. શું કહેવાય, 5 રમકડાની કિંમત કેટલી છે, 20 રૂપિયા થાય છે. તો અહીંયા 5 રમકડા ગુણ્યા 4 રૂપિયા, બરાબર. એક રમકડાની કિંમત 4 રૂપિયા છે. અહીંયા આપણે ફુગ્ગાવાળું જોયું કે ફુગ્ગાની કિંમત કેટલી છે,
5 રૂપિયા છે એવા 9 ભૂકા છે એટલે તારે 45 રૂપિયા થાય ને એવી રીતે અહીંયા 5 રમકડાની કિંમત 20 રૂપિયા થાય છે એટલે 5 રમકડા ગુણ્યા 4 રૂપિયા એટલે 5 રમકડા છે તો એક રમકડાની કિંમત કેટલી થશે 4 રૂપિયા થશે કારણ કે આપણે ઘડીઓ બોલીએ તો 5 6 20 રૂપિયા થાય 5 રમકડાની કિંમત કેટલી થશે 5 6 20 રૂપિયા થશે બરાબર હવે દાખલા નંબર 6 છે કે 7 મહોરાની કિંમત મોહરું આપણે અહીંયા ગમે તેનું મોહરું બનાવી પહેરીએ છીએ આપણા ચહેરા ઉપર અલગ અલગ એને મોહરું કહેવાય તો 7 મોહરાની કિંમત 21 રૂપિયા થાય શું કહે 7 મોહરાની કિંમત કેટલી છે 21 રૂપિયા છે તો અહીંયા આપણે ઘડીએ બોલીએ 7 તો 7 7 કરે 21 થાય બરાબર તો આપણને ખબર પડી જાય કે 7 મોહરાની કિંમત 21 રૂપિયા થાય છે તો એક મોહરાની કિંમત કેટલી થાય 3 રૂપિયા થાય બરાબર એક મોહરાની કિંમત કેટલી હશે 3 રૂપિયા એટલે 3 સીધા 21 થાય તો 7 મોહરા ગુણ્યા 3 રૂપિયા બરાબર 21 રૂપિયા થાય બરાબર તો 7 મોહરા ગુણ્યા 3 રૂપિયા બરાબર 21 રૂપિયા તો 7 મોહરાની કિંમત 21 રૂપિયા થાય છે તેથી એક મોહરાની કિંમત 3 રૂપિયા હશે બરાબર તો આ પ્રમાણે આપણે અહીંયા સૂચનાથી ઘડિયાળની મદદથી ખરીદી તો ઘડિયાળની મદદથી આપણે જ્યારે આ રીતે વસ્તુ ખરીદવા જઈએ તો ઘડિયાળની મદદથી આપણે કેટલા રૂપિયા થયા એ ખ્યાલ આવી જાય કે આટલી વસ્તુઓ લીધી તો એનો ભાવ આટલો છે તો આ વસ્તુનો ટોટલ ભાવ શું થાય તો એ ઘડિયાળના આધારે આપણે મેળવી શકીએ છીએ અને એક નંગ વસ્તુ હોય તો એનો કિંમત કેટલી થાય અને 4-5 નંગ ખરીદવાથી 4-5 ને કેટલી થાય એ ઘડિયાળના આધારે આપણે નક્કી કરી શકીએ બરાબર દાખલા તરીકે અહીંયા એને કીધું કે 5 ફૂગા 9 ફૂગા લીધા છે એને કેટલા 9 ફૂગા લીધા છે તો 9 ફૂગા ના પૈસા આપણે આપવા હોય તો તરત જ આપણે એનો ભાવ નક્કી હોય કે ભાઈ 5 રૂપિયા એક ફૂગાના છે તો આપણને ખ્યાલ આવી જાય કે 9×5=45 રૂપિયા આપણે આપવાના છે બરાબર અને દાખલા તરીકે 9 ફૂગા છે એની કિંમત 45 રૂપિયા એને ડાયરેક્ટ કે તો આપણને ખ્યાલ આવી જાય કે 9×5=45 થાય એટલે 5 રૂપિયા એક ફૂગાની કિંમત થાય એ રીતે આપણે ઘડિયાના આધારે દાખલા સરસ રીતે ગણી શકીએ બરાબર તો તમે પણ આ ઘડિયાના આધારે દાખલા સારી રીતે ગણવાના અને નોટની અંદર લખવાના છે અને લખી અને વોટ્સઅપ પર પણ લેસન બતાવવાનું છે બરાબર તો આ દાખલા તમારે લેસનમાં લખી અને બતાવવાના છે તો લેસન તમે ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપમાં મૂકી અને બતાવશો એવી અભ્યર્થના સાથે આજનો વિડીયો પૂર્ણ કરી છે નમસ્કાર